અહીંયા છે માટે દરેક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ એની મરજી વિના કશું થતું નથી. જે થયું, જે થાય, જે થવાનું છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એની અસીમ કૃપા થકી છે. આ વર્ષની અંદર છઠ્ઠો મહિનો અડધો અને સાતમો મહિનો અડધો અમે લંડનની અંદર સત્સંગ વિચરણ એને માટે એક મહિનો ગયા હતા. તે પછી અમેરિકાની અંદર પણ 53 દિવસ સુધી ત્યાંના ભક્તજનોને ગુરુ મહારાજ એની દયા થકી એ ભક્તજનોના કથા વાર્તા સુખ આનંદ આ એ લોકોએ લીધો છે. એટલે 3 મહિના સુધી તો અમારે બહાર હતું. દરેક હરિભક્તોના દરેક પ્રકારના સમાચાર આવતા અને પ્રત્યુત્તરમાં વશમાં જે દલાલ તરીકે કામ કરનારા જે હોય એને વાત કરવાની. વરસાદ તો ખૂબ થયો થાય પણ ભજન કરજો, સમજાને. ભજનથી બધું છે સરખું આવી જાય. સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ ભળ્યો છે. એ મંત્રે કરી વિષય ઉડી જાય. એ મંત્રે કે કાળ કર્મ માયા એનો ભય ટળી જાય. અને એ મંત્રે કરી ભ્રમરૂપ થઈ જવાય. આટલો બધો એ મંત્રનો મહિમા ગુણાતીતાન સ્વામીએ ખૂબ ખૂબ કીધો છે. એટલે ભલા ભક્તજનો, મંત્ર છે કઈ શ્રદ્ધાથી કઈ અવસ્થામાં ક્યાં ગુણમાં રહી અને આપણે એનું અનુકરણ કરીએ છીએ. તીવ્ર શ્રદ્ધા હોય તો એનું ફળ તત્કાળ મળે છે. પ્રહલાદની વાત કરી, જીભે કરી ભજન કરવું, મનમાં મારું સીતવન કરવું, નેત્રમાં મૂર્તિ રાખવી, આ પ્રકારે પ્રહલાદ અભ્યાસ કર્યો તો ભગવાન એને વશ થઈ ગયા. એટલે સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર 3 ભાગમાં ધોરાજીના કિરણમાં લખ્યું, સ્વામી કે નામ તો બધાએ લે છે પણ નામે સહિત નામ લ્યો એક વાર તો આ બધું છે ને પાપ બળીને ભસ્મ થઈ જાય, સ્વભાવ ટળી જાય. સ્વામી કે નામી એટલે જેનું આપણે ભજન કરીએ છીએ, જેની આજ્ઞા પાળીએ છીએ, જેની ઉપાસના, જેની નિષ્ઠા જે છે તે એ સ્વરૂપ આપણને મૂર્તિમાન દેખાવું જોઈએ. આનું નામ કહેવાય નામી સહિત નામ, સમજાણું ને. નામી સહિત નામ આનું નામ કહેવાય. જમવા બેઠા તો જે ભોજન હોય એ અપ્રત્યક્ષ દેખાય ને આપણને, જે હોય તે એમ જે વસ્તુ આપણને દ્રષ્ટિગોચર દેખાય
તો એના આપણને બહુ આનંદ આવે છે. એટલે ઘણે ઠેકાને સ્વામી બાપાએ આ મંત્ર ઉપર ખૂબ ભાર દીધો છે. દરેક પ્રકારે એટલે આપણે પણ એનું અનુસંધાન રાખવાનું, જેમ બને એમ એ મંત્ર આપણને કેમ મૂર્તિમાન તદાકાર સ્વરૂપ બને. વાલા ભક્તજનો, બહુ વિચાર કરજો. ભગવાન સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગી સ્વામી નસીમ કૃપા થકી ગુજરાત સૌરાષ્ટ્ર એ બધાને ભગવાને લીલા લહેર કરી દીધા. છેવટ ભાદર મહિના વરસાદ એટલો વરસ્યો કે જેથી કરીને બધાના સંકલ્પ છે ને આ બધા પૂર્ણ થઈ ગયા. મોદી સરકારે 15 ઓગસ્ટ ત્યારે ગુજરાતમાં પાણીની સુવિધા એ વિશે પોતે સંકલ્પ કર્યો હતો, આયોજન કર્યું. અને એ જે મોરબી નંબર 2 7 દિવસની અંદર મોદી સરકારે આખો ભરી દીધો. એને તો એક ભર્યો પણ ભગવાન સ્વામિનારાયણે સૌરાષ્ટ્રની અંદર જેટલા ડેમ હતા ને એ બધા ભરી દીધા. ઉના ડિસ્ટ્રિક્ટમાં જામનગર સુરેન્દ્રનગર એ રહી ગયું. એટલે રાજા અને ભગવાન આ બેની એક જ દ્રષ્ટિ છે, સમજાણું ને? બે એક જ છે અને એક પલાવ પર છે, અને એ બે કામ કરે છે એ ભગવાન સ્વામિનારાયણ એની આજ્ઞાથી. એટલે કોઈ પ્રકારની કોઈ ચિંતા કરવાની નહીં. ખેડૂતનું વર્ષ સારું થયું તો વેપારીનું સારું થવાનું છે ને, કયો જી? પરંતુ વસ્તુ એક કે એની અંદર આપણને થોડોક જે ભગવાને દીધું એની અંદર થોડો આત્મસંતોષ થોડોક રાખવાનો, સમજાને? હિંમત રાખી કામ કરવાનું. ક્યારેક વળીમાં વધારો થાય, ક્યારેક વળીમાં નુકસાની જાય પણ. એટલે હિંમતથી હરી ઢોકળા, સમજાને? જેટલું આપણે જે કાર્ય કરવું એમાં જેટલી હિંમત હોય એટલું ભગવાન આપણી ભેગા ભળે છે. એટલે આજના ઉત્સવની અંદર જે હરિભક્તો યજમાન બન્યા છે ગુરુ પૂર્ણિમા, એના આવતા ઉત્સવની અંદર કેશોદના હરિભક્તો જે પોતાની શ્રદ્ધા એને બહાર ડિક્લેર કરી છે, તો દરેકને માટે ભગવાન સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગી સ્વામી મહારાજ સર્વના મનોકામના પૂરી કરે, અંતરમાં આનંદ શાંતિ વર્તે, તંદુરસ્તી આરોગ્યતા ખૂબ સારી રહે, દરેક પ્રકારે આપનો વિકાસ થાય એવા આજના દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણ આદિ ગુરુ ગુણાતીતાન સ્વામી અને જોગી સ્વામી મહારાજના શરણમાં પ્રાર્થના બધાને રજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.